बनासकांठा जिल्लाना धानेरा नगरपालिकानी वोर्ड नंबर 4 नी बैठक उपर पेटा चूंटणीने लई वहीवटी तंत्र सज्ज थई गयुं छे। धानेरा नगरपालिकाना वोर्ड नंबर 4 ना सदस्य अने पूर्व नगरपालिका प्रमुख जगलबेन ठाकोरनुं निधन थता एक बैठक उपर पेटा चूंटणी योजावा जई रही छे। ધાનેરા નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકો છે, જેમાં કોંગ્રેસ પક્ષ પાસે 15, ભારતીય જનતા પાર્ટી પાસે 12 બેઠકો છે। કોંગ્રેસના સદસ્યનું નિધન થતા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી જાહેર કરી છે। આજ રોજ ચૂંટણી પંચના નિર્ધારિત આયોજન પ્રમાણે આજથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્ર ભરવા માટેની શરૂઆત કરી દેવામાં આવી છે। ધાનેરા પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઉમેદવારી માટે આવતા લોકોએ ચુસ્તપણે કોરોના ગાઈડલાઈનનું પાલન કર્યું છે। ચૂંટણી કાર્યક્રમ આ પ્રમાણે રહેશે। ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર, ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ 20 સપ્ટેમ્બર, ઉમેદવારી પત્ર પાછો ખેંચવાની તારીખ 21 સપ્ટેમ્બર, જ્યારે મતદાન માટે 3 ઓક્ટોબર ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરવામાં આવી છે। સાથે મતદાનના ગણતરી માટે 5 ઓક્ટોબરનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે। ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કરે વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણીને લઈ જાહેરનામામાંથી લઈ મત ગણતરી સુધીના કાર્યક્રમની માહિતી આપી હતી। ધાનેરા નગરપાલિકાની વોર્ડ નંબર 4ની એક બેઠક જે સામાન્ય સ્ત્રી છે એની પેટા ચૂંટણી જે યોજવા માટે આજે 13/9/2021ના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે। નમૂના નંબર 1 અને નમૂના નંબર 2ની નોટિસ પ્રસિદ્ધ કરી છે। ઉમેદવારી પત્રો આજની તારીખથી લઈ અને 18/9/2021ના રોજ સુધી જે નોટિસમાં દર્શાવેલ સમયગાળો અને દિવસો છે એ મુજબ રજૂ કરી શકાશે આરઓની ઓફિસમાં। અને ઉમેદવારી પત્રોની ચકાસણી 20/9/2021ના રોજ રાખવામાં આવી છે। ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટેની તારીખ છેલ્લી તારીખ 21/9/2021ના રોજ રાખવામાં આવી છે। જો મતદાન થશે તો 3/10/2021ના રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે અને મતગણતરીની તારીખ 5/10/2021ના રોજ નિર્ધારિત થયેલ છે। જે 13/9/2021થી 18/9/2021 સુધીમાં જે કંઈ ઉમેદવાર પોતે ઉમેદવારી પત્ર મેળવવા તથા રજૂ કરવા માંગતા હોય તે ઓફિસ ચાલુ દિવસોમાં સવારના 10:30થી 3 વાગ્યા સુધીના સમયગાળામાં કચેરીથી મેળવી શકશે અને રજૂ પણ કરી શકશે। આભાર। ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ ચૂંટણી કાર્યક્રમમાં ખાસ કરીને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા માટે આરોગ્ય વિભાગને સાથે રાખી ચૂંટણી આયોગ દ્વારા માર્ગદર્શિકાની અમલવારી કરવી જરૂરી છે।